નમસ્કાર. સર્જકો સાથે સાઠમારીમાં ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે. ગયા વખતે તમે કજે સુમયા કલા અને વાણિજ્યના બે વિદ્યાર્થીઓને સુધીરભાઈ અને સંગીતાબેન સાથે સાઠમારી કરતા જોયા. ફરી એકવાર આજે આપણે અમારા કજે સુમયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના બે વિદ્યાર્થીઓ એટલે કે દેવશા અને ત્રિશાનંદા આ બંને વિદ્યાર્થીઓ ફરીથી સુધીરભાઈ અને સંગીતાબેન સાથે સાઠમારી કરશે. પણ આ વખતનું પુસ્તક નવું છે, એટલે કે ભારતનું સ્વિટ્ઝરલેન્ડ ગણાતું સિક્કિમ. આના વિશે ત્રિશા અને દેવ જોઈએ કેટલી સરસ સાઠમારી સુધીરભાઈ અને સંગીતાબેન સાથે કરે છે. નમસ્કાર, હું દેવ શાહ, કજે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયનો છાત્ર. આજે હું મારી સહપાઠી ત્રિશા નંદા જોડે ભારતનું સ્વિટ્ઝરલેન્ડ સિક્કિમ આ સુધીર શાહ એ લખેલા પ્રવાસ વર્ણન વિશે એમની જોડે ચર્ચા કરવા અહીં ઉપસ્થિત થયો છું. ઇતિહાસની વિદ્યાર્થી નહીં છું, પણ ખરેખર જ્યારે આ પુસ્તક હાથમાં લીધી તો હિસ્ટરીની બધી જ બુક સાઈડ પર અને આ પુસ્તકમાં આખે આખી ડૂબાઈ ગઈ. પણ આ પુસ્તક વાંચતા મારા મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે, જે આજે હું આપ તમને બંનેને પૂછીશ. એક મિનિટ, આ પુસ્તક મેં નથી લખ્યું એટલે હું તો બચી ગઈ છું, એટલે બધા સવાલો સુધી મેં પૂછ્યું. પણ તેમ છતાં તમારા માટે પણ સવાલો અમે લખ્યા છે. અને અને તું તું સિક્કિમમાં રહેવાસી હોય એવી રીતે તૈયાર થઈને તો આવેલી છે. એ તો તારી મહેરબાની છે, તું મારા માટે બધું લઈ આવ્યો ને. તો હવે આપણે શરૂ કરીએ. સો લેડીઝ ફર્સ્ટ, ત્રિશા. ઓકે, તો પાછું કહીશ કે ઇતિહાસની વિદ્યાર્થીની છું. તમે આટલા બધા દેશો, રાજ્યો, હિલ સ્ટેશનો બધે ફરવા જાઓ છો, તો એની જે માહિતી હોય છે એ કયા માધ્યમથી મેળવો છો? ગૂગલ થી કે પછી ત્યાં ટુરિસ્ટ ગાઈડ થી કે પછી ત્યાં જે લખાણ હોય છે એને વાંચીને? બધી જ રીતે. સૌ પ્રથમ તો અમે જયારે કસે પ્રવાસે જઈએ તો એને વિશે કઈ જ માહિતી નથી લેતા, કારણ કે જો માહિતી પહેલેથી મળી હોય તો પછી કંઈક નવું જોવાનો, અચાનક કવું નવું પામવાનો આનંદ ચાલી જાય. પ્લસ જેને તમને માહિતી આપી હોય એણે પોતાના વિચારો રજૂ કર્યા હોય એટલે તમારું માઇન્ડ એનાથી પ્રેજ્યુડિસ થઈ જાય. એટલે અમે તો, હું સિક્કિમ ગયો તો મને સિક્કિમ ખાલી ભારતના ઉત્તર ખૂણામાં આવેલું છે એટલું જ ખબર હતું, બીજું કંઈ જ ખબર નહોતું. એટલે ત્યાં ગયો તો મને અચંબા ઉપર અચંબો થયો. મને જાણવા મળ્યું કે સિક્કિમ સૌથી છેલ્લો એવો દેશ છે કે જે ભારતમાં જોડાયો. અને મેં આ પ્રવાસ વર્ણનના પુસ્તકને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ સિક્કિમ નામ આપ્યું છે એ અમસ્તું નથી આપ્યું. સ્વિટ્ઝરલેન્ડ હું 6-7 વાર જઈ આવ્યો છું એટલે મને સ્વિટ્ઝરલેન્ડ કેવું છે એની બરાબર ખબર છે. અને સિક્કિમ મને એટલું જ સુંદર લાગ્યું એટલે મેં આ નામ આપ્યું છે. હા, સિક્કિમ ફરી આવ્યો, જોઈ આવ્યો, ત્યારબાદ અહીંયા આવીને પછી જ્યારે એના વિશે પ્રવાસ વર્ણન લખવાનો વિચાર કર્યો ત્યારે ગૂગલમાં જોયું, થોડી માહિતી મેળવી, સિક્કિમ વિશે પુસ્તકો વાંચ્યા, સિક્કિમ જે લોકો જઈ આવેલા એ લોકો જોડે વાતચીત કરી, મારી જોડે જે લોકો સિક્કિમ આવેલા એ લોકોની જોડે વાતચીત કરી કે ભાઈ તમને કેવું લાગ્યું, કારણ કે મારો અનુભવ જુદો હોય, બીજા કોઈનો અનુભવ જુદો હોય, એટલે બધું મિશ્રણ છે. હા, પણ અમે લોકો એક ખાસ અમારી આદત છે કે અમે જે પણ જગ્યાએ જઈએ એ જગ્યાના ત્યાંના લોકલ પુસ્તક અમે જરૂર ખરીદીએ, ત્યાંના પ્રવાસના પુસ્તકો હોય કે ત્યાંના લોકલ, ત્યાંની લોકલ નવલકથા, ત્યાંનો ખાસ લેખક, મહાન લેખક હોય એની એનું પુસ્તક પણ અમે લોકો લઈએ. એટલે શું થાય કે આપણને ત્યાંની રહેણીકરણી ને એ બધું વાંચવાથી એનો પણ ખ્યાલ આવે અને એ એ એ જગ્યાના એ દેશની કોઈ ફિલ્મ ઉતરી હોય તો અમે એ પણ જોઈએ જેથી વધારે અમને જાણકારી મળે. સુધીરભાઈ, તમે એક એડવોકેટ છો, 50 થી વધુ વર્ષ તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો પ્રેક્ટિસ, એડવોકેટની પ્રેક્ટિસ અને પ્રવાસ વર્ણન આ આ યોગ કેવી રીતે જોડાયો? એડવોકેટો અમે છે ને તે બ્રીફ લગવામાં તો હોશિયાર હોય જ, એટલે લખવાની તો પ્રેક્ટિસ હોય જ. અને પ્રવાસનો તો મને બહુ શોખ છે, નાનપણથી મને શોખ છે. નાનો હતો ત્યારથી
મારા નાના, મારી નાની, મારા ફાધર મધર મને ફરવા લઈ જતા હતા અને એ શોખ મને ધીરે 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 વધતો જ ગયો. એડવોકેટ થયો તો એ શોખ ઘટ્યો નહીં. એટલે અને અમારા એડવોકેટને તો શું હોય કે વર્ષમાં 3 રજા પડે, મે વેકેશન, દિવાળી વેકેશન, ક્રિસમસ વેકેશન, પછી પછી બેંક હોલિડેઝો પણ હોય, એટલે જેવો લાભ મળે છુટ્ટી મળે કે ભાગી. મેં પણ ખૂબ બધું ટ્રેકિંગ કર્યું છે, એટલે લગભગ મહારાષ્ટ્રના બધા જ કિલ્લાઓ મેં ટ્રેકિંગ કરીને સર કર્યા છે. એટલે એ બધું મને પણ બહુ જ શોખ હતો પહેલેથી કે હું આ બધું કરું, પ્રવાસ વર્ણન અને ફરું બધી જગ્યાએ. અને એટલે મારું તો એવું થતું કે મારા કઝિન્સ ને મારા ફ્રેન્ડ્સ ને બધા મને કંઈ પણ પૂછે ને કે આ વસ્તુ તે ક્યાંથી લીધી, એટલે બીજી કોઈ પણ વ્યક્તિ બાજુમાં બેઠી હોય ને એ કે તું એને પૂછ નહીં, ને એને ઇન્ડિયામાં મુંબઈથી લીધી જ નહીં હોય, એ ક્યાંક ગઈ હશે ત્યાંથી લઈ આવી હશે. એટલે મારા માટે આવું ગણાતું હતું હંમેશા. હવે જે પ્રશ્ન છે એ તમે બેઓને છે, તમે તમારા પ્રવાસોને જો તમારે બે પંક્તિ કે બે વાક્યોમાં કહેવું હોય તો તમે શું કહેશો? અદ્ભુત અનુભવ. તમે? અદ્ભુત અનુભવ તો ખરો જ, પણ એની સાથે સાથે અમે એમાંથી ઘણું બધું શીખ્યા છીએ, એટલે અમને ઘણું બધું એમાંથી જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે, એટલે જ્ઞાન પીપાસા પણ અમારી સંતોષાય છે. સંગીતાબેન, આ પુસ્તકમાં સુધીરભાઈએ લખ્યું છે કે તેઓ ભારતના લગભગ બધા જ હિલ સ્ટેશન ફર્યા છે અને આ પુસ્તકનો પહેલો પ્રસંગ એમણે ભારતના બધા હિલ સ્ટેશન વિશે લખ્યો છે. તો તમે એમના લખાણથી સહમત છો કે તમને કઈ જુદો મત છે તમારો? કે ના ના, એ જે પુસ્તક લખે ને, સપોઝ હવે આ પુસ્તક એમણે એકલાય લખ્યું છે પણ મારા અપ્રુવલ વગર ન લખી શકે. મજાક છે, પણ આ પુસ્તક મેં પણ સાથે એ લખતા ગયા સાથે સાથે હું વાંચતી ગઈ અને એમાં કઈ કઈક મારા ઇનપુટ્સ હતા એ પણ મેં આપ્યા, અને કદાચ એ કઈક ભૂલી ગયા હોય તો મેં એમને યાદ બી કરાવ્યું છે. એટલે ખરેખર હું સહમત છું એના જે પણ અનુભવો છે એની સાથે. એ ટૂંકામાં એમ પૂછવા માંગે છે કે ભારતના જે બધા હિલ સ્ટેશનો મેં આમાં લખ્યા છે, જણાવ્યા છે કે હું ત્યાં ગયો છું, એ ખરેખર ગયો છું કે મેં ગપ્પા માર્યા છે? ના ના, મારી પાસે પ્રૂફ છે ફોટોગ્રાફ્સ નું. બોલો નેક્સ્ટ ક્વેશ્ચન. કાકા સાહેબ કાલેલકર છે, પ્રીતિ સેન ગુપ્તા છે, સ્વામી આનંદ છે કે પછી ભોળાભાઈ પટેલ છે, આ લેખકોએ આપણને અનેક પ્રવાસ વર્ણનો આપ્યા છે, તો પછી તમને કયા લેખકના પ્રવાસ વર્ણનો વધારે ગમે છે અને શા માટે? મને કાકા સાહેબ, કારણ કે એમની ભાષા સરળ છે, એમનું વર્ણન જે કરે છે વર્ણન શક્તિ કઈ અગાધ છે. એટલે અને પ્રીતિબેનની વાત કહું તો એમના એમના પુસ્તકને સંબંધોની ઋતુને તો પારિતોષક મળેલું છે, પણ મને એમાં સમજ જ નથી. પાને પાને મારે ડિક્શનરી ખોલીને, કદાચ મારું ગુજરાતી વીક હશે, પણ પ્રીતિબેનનું પુસ્તક વાંચતા મારે પાને પાને લીટીએ લીટીએ ડિક્શનરી જોવી પડે. એટલે મને પછી મને મારો પોતાનો મત એવો છે મારા પોતાના અનુભવથી કે વાચકોને સમજાય એ રીતે લખવું જોઈએ. તમે મારું પ્રવાસ વર્ણન એટલા માટે વાંચો છો કે તમને એ વાંચતા પ્રવાસ કરતા હો એવી અનુભૂતિ થાય. મારે મારી વિદવત્તા ગુજરાતી ભાષાનો કાબુ દેખાડવાની જરૂર નથી, મારે મારા પ્રવાસનું વર્ણન કરવાની જરૂર છે, એનો આનંદ તમને આપવાનો છે. સુધીર, એ તારો મત છે. પ્રીતિબેન વિદ્વાન છે અને એમણે પોતાની અદ્ભુત ભાષામાં આ બધું લખ્યું છે અને એમને એ માટે ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. એ પ્રવાસ વર્ણન લખવા માટે બહુ પ્રખ્યાત પણ છે, તો એમનો પોતાનો મત હશે કે મારે આ રીતે લોકોની સામે રજૂ થવું. એટલે દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય છે. એ નથી કરતો, તું કહે છે એ વાત સાચી છે કે મારો પોતાનો મત છે. મને એમ લાગે છે કે મારું પ્રવાસ વર્ણન એવું હોવું જોઈએ કે 4th-5th કક્ષાનો પણ વિદ્યાર્થી એ વાંચે તો એને સમજ આવે અને એને મજા પડે. એવું એવું ન હોવું જોઈએ કે આ જે ગ્રેજ્યુએટ થયેલા છે
એમને પણ વાંચતા વાંચતા ડિક્શનરી ખોલીને જોવું પડે કે આ શબ્દનો અર્થ શું છે. બધી મજા મરી જાય, પણ દરેકને પોતપોતાની લખવાની રીતો છે, શૈલીઓ છે, પોતપોતાના વિચારો હોય છે. કાકા સાહેબ કાલેકરનું જે હોય છે એ કેટલું અદ્ભુત, એમનો એ કમ્પેરિઝન કેટલી સરસ કરે છે કોઈ પણ ચીજની, આપણા ઋષિ મુનિઓની સાથે એ બધી ચીજોની, કે આપણી જૂની પુરાણ કથાઓને પણ એમાં લઈ આવતા હોય છે વચ્ચે, એ જાણવાની ને વાંચવાની ખૂબ મજા આવતી હોય છે. સુધીરભાઈ, આ પુસ્તકમાં તમે એમ લખ્યું છે કે તમે 35 વર્ષ પહેલા પણ દાર્જિલિંગ ગયા હતા, તો ત્યારનું દાર્જિલિંગ અને અત્યારનું દાર્જિલિંગ એમાં તમને શું ફેર દેખાયો, કે ત્યાંના લોકલ જે લોકો રહેવાસી, ત્યાંના રહેવાસી છે, તેમનું જીવન કેવી રીતે બદલાયું છે? એક તો ગરદી ખૂબ થઈ ગઈ છે. એ વખતે ત્યાં વસ્તી ખૂબ ઊંચી હતી, આજે વસ્તી ઘણી બધી થઈ ગઈ છે. ઘણા બધા મકાનો બંધાયા છે, થોડા ઘણા આડેધડ બંધાયા છે, એટલે નૈસર્ગિક સુંદરતા ઓછી થઈ ગઈ છે. અને દર બીજી વ્યક્તિ ત્યાં જીન્સ પહેરી લીધી હોય છે, અને યુવાનો સોરી દડી રાખતા થઈ ગયા છે. આ બધું નવું છે. હવે હું તમને પ્રશ્ન પૂછીશ, તમારે દેશ હોય કે પછી રાજ્ય હોય એના નામ લેવા પડશે, ઓકે? અગેન અ ગેમ કાઇન્ડ ઓફ. તો ખાણી પીણી એ કઈ જગ્યાની સૌથી સારી? ખાણી પીણી સુરત ને. સુરત. સ્થાપત્ય? સ્થાપત્ય તો ઈજિપ્ત. ઈજિપ્ત ના યા. નૈસર્ગિક સુંદરતા? સ્વિટ્ઝરલેન્ડ અને સિક્કિમ. સિક્કિમ અને સ્વિટ્ઝરલેન્ડ. કલાકારીગીરી? કલાકારીગીરી યુરોપ ને કોઈ ન પહોંચાય. યુરોપના ઘણા બધા દેશો એવા છે કે જે સ્પેશિયલી ઇટલી ને એ ત્યાંના જે બધા આપણને મ્યુઝિયમ્સ જોવા મળે છે બહુ સુંદર હોય છે. માંસાઈ? જાપાનીઝ લોકો. અને પહેરવેશ એ કઈ જગ્યાનો સૌથી સારો? અમારો. એ અલગ વાત છે, પણ પહેરવેશમાં અમે ઘણી બધી જગ્યાએ ઘણું બધું જુદું જુદું જોયું છે. એટલે આપણને એમ થાય કે લોકો એમ માનતા હોય છે કે અમેરિકા એવો દેશ છે કે જ્યાં તમને બધું સરખું જ લાગે, પણ એવું નથી હોતું. અમે એક બહુ જ સુંદર જગ્યાએ ગયેલા, અત્યારે મને હવે નામ યાદ નથી આવતું, બહુ બ્યુટિફુલ એક નાનકડું વિલેજ હતું ત્યાં અમે ગયેલા. એ લોકોએ હજી સુધી પોતાની સંસ્કૃતિ સાચવી રાખી છે. એ લોકોના એટલા સુંદર ફ્રોક સ્ત્રીઓ પહેરે, પુરુષો પણ એટલા સુંદર, એ લોકોના જે કપડાં હોય છે એ એટલા અદ્ભુત, એ લોકોની પેટર્ન્સ હોય છે, એ બધું આપણને જોવા મળે તો બહુ આનંદ થાય એ બધું જોઈને. એટલે વેરાયટીઝ બધી જ જગ્યાએ આપણને જોવા મળે છે. મને જગ્યાનું નામ યાદ નથી આવતું, આપણે અમેરિકામાં ગયેલા હતા. મને પણ ખ્યાલ નથી આવતો, પણ અમેરિકામાં મેં એ જોયું છે કે તમે ન્યુયોર્કમાં 42nd સ્ટ્રીટ ઉપર ફરતા હો તો લોકો શોર્ટ્સમાં હોય, પણ તમે જો વોલ સ્ટ્રીટમાં જાઓ તો બધા સૂટમાં હોય. એટલે જગ્યાને અનુરૂપ પણ લોકો પહેરવેશ, ઋતુ પ્રમાણે, હવામાન પ્રમાણે પણ પહેરવેશ બદલાતો હોય છે. એટલે અને પહેરવેશ મારે હિસાબે જે કમ્ફર્ટેબલ હોય તે સારું. સુધીરભાઈ, તમે સમૂહમાં પણ પ્રવાસ કર્યા છે, તમે એકલા પણ ફર્યા હશો, ફર્યા છો. તમારા મતે કોઈ પણ જગ્યાને માણવા માટે, કે તમારા અનુભવે કોઈ પણ જગ્યાને માણતી વખતે કયો સંજોગ વધારે સારો પડે છે? આમાં હું તમને સમૂહમાં ગમશે કે એકલા ગયા તો વધારે મજા આવશે એવું નહીં કહી શકું, કારણ કે અમુક જગ્યાએ સમૂહની પણ મજા હોય છે, અમુક જગ્યાએ તમને એકાંત પણ માણવું ગમે છે. ઘણી વખત જગ્યા બહુ સરસ હોય, દાખલા તરીકે તમે દરિયા કિનારે ગયા હો અને ત્યાં તમને એમ થાય કે ભાઈ 5-15 જણા સાથે હોય તો ઝીંગા મસ્તી કરો, દોડો કરો, એ કરો, પણ એમાં જે એકાદ વ્યક્તિ બોર થઈ ગઈ હોય એવી હોય તો તમારી બધી મજા મજા જાય. એટલે આ સમૂહમાં જાઓ તો તમારી જોડે કોણ કોણ કેવી વ્યક્તિઓ છે એના ઉપર આધાર રાખે છે, અને એકાંતમાં જાઓ તો તમારો પોતાનો મૂડ કેવો છે. ઘણી વાર તમે ગમગીન હો અને તમે એકાંતમાં જાઓ તો કદાચ એ એકાંત સારું ન પડે. એટલે પણ સુધીરતા નહીં યાદ છે, આપણે
તારા સગા બ્રધર પ્રકાશભાઈ ગુજરી ગયા અને પછી આપણને બધાએ ફોર્સ કર્યો કે આપણે આપણી ગોવાની ટિકિટો હતી ને બધાએ અમને ફોર્સ કરીને ફેમિલીએ કે નહીં તમે લોકો જાઓ જ. થોડા દિવસ થયેલા, 2-3 દિવસ થઈ ગયેલા હતા અને આપણને પરાણે મોકલ્યા. તો એમના મૃત્યુ વખતે ને એમનો બધા સાદડીને બધી વખતે સુધી પ્રાર્થના સભામાં પણ નહોતા રડ્યા. પણ અમે ગોવામાં ગયા ને તો ગોવાની અમારી હોટલની બહાર અમે લોકો બેઠા અને સંધ્યાકાળ હતો અને સુધી ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. એટલે આવું આવું પણ થઈ શકે છે. તમે સિક્કિમ ને તો ભારત નું સ્વિટઝરલેન્ડ કહ્યું, તો તમે હવે સ્વિટઝરલેન્ડ ને શું કહેશો? સ્વિટઝરલેન્ડ ને ભારત નું સિક્કિમ કહેશો? સ્વિટઝરલેન્ડમાં પણ કેટલા સુંદર આપણે શૂટિંગ પણ કર્યા છે. હવે આઈ હોપ કે હવે ફિલ્મ વાળા બધા આપણા હિન્દી ફિલ્મો વાળા સિક્કિમ તરફ પણ જાય અને ત્યાં પણ શૂટિંગ કરે. સંગીતાબેન, એક આ પુસ્તક સુધીરભાઈએ એકલે લખ્યું છે, તો એક વાચક તરીકે આ પુસ્તક વાંચતી વખતે કે આ પુસ્તક માણતી વખતે તમારો શું અનુભવ હતો સામાન્ય વાચક તરીકે? એ જવાબ આપે ને પહેલા હું કહું, એને અરે ખાઈ આવેલી કે સુધીર જઈ આવે ને હું રહી ગઈ. દેખાય તો આવી હતી કારણ કે હું મારું તે વખતે શૂટિંગ ચાલતું હતું એટલે હું જઈ નહોતી શકી. પણ એ અલગ વાત છે. પણ મેં ખરેખર આ વાંચ્યું ને તો મને બહુ મજા આવી કારણ કે આ વખતે હું લખવામાં સાથે નહોતી, હું વાચક હતી. એટલે મને સુધીરની જે શૈલી છે ને એને હું વધારે સારી રીતે ઓળખી શકી, જાણી શકી. અને પણ એવું અમારે ઘણી વાર બનતું હોય છે કે અમે લોકો સાથે લખતા હોઈએ તો એક વાક્ય સુધીર લખતા હોય, અધૂરું છોડી દે, કોઈનો ફોન આવે કે કોઈની સાથે બીજા કોઈ સાથે વાત કરતા, તો એ વાક્ય હું પણ પૂરું કરું. એવી પણ અમારી વચ્ચે રેપો છે. એટલે ત્યારે મને એમ થતું હતું કે હા, એને આખું પોતાની રીતે આ જુદું લખ્યું છે. મારા તો બધા પ્રશ્નોના જવાબ મને મળી ગયા છે. તને કોઈ હોય એક છેલ્લો પ્રશ્ન હજુ મને છે. સુધીરભાઈ, આ પુસ્તકમાં તમે તમારા ફોટોની બાજુમાં મોટા અક્ષરે લખ્યું છે કે હું જેમ જેમ બીજા દેશો ફરું છું તેમ તેમ મારો દેશપ્રેમ વધતો જાય છે. આ વિચારને તમે હજુ જરા વિસ્તૃત રૂપે જાપાન રાખો. અને જાપનીઝોનો દેશપ્રેમ જોયો એટલે મને થયું કે મારા દેશવાસીઓનો પણ પોતાના દેશ પ્રત્યે આવો જ પ્રેમ હોવો જોઈએ. રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ જે હું ગયેલો ત્યારે લેનિનગ્રાડ તરીકે ઓળખાતો, ત્યારે અમારા ગાઈડે એ દેશનું વર્ણન કરતા જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયેલી હતી અને હિટલરના નાઝી સૈન્યએ એ સેન્ટ પીટર્સબર્ગને ઘેરો કરેલો હતો, ત્યારે એ દેશના લોકોએ એમ કીધેલું કે અમે પથરા ખાઈશું પણ અમે હિટલરને શરણે નહીં થઈએ. અને એ વખતે મને એમ થયું કે મારો દેશ પણ, મારા દેશવાસીઓ પણ આવા જ હોવા જોઈએ. એટલે આ બધું જોઈને જાણીને મને એમ થાય કે મારો દેશ પણ આવો જ હોવો જોઈએ, મારા દેશવાસીઓ પણ આવા જ હોવા જોઈએ. એટલે મારો દેશ પ્રેમ વધતો જાય છે. પણ સંગીતા, એક વાત કહું તને કે આપણે આ જે સર્જકો સાથે સાઠમારી કાર્યક્રમ શરૂ કર્યો અને એમાં આજ સુધીમાં ઘણા લોકોએ આપણને પ્રશ્નો કર્યા, પણ હવેથી છે ને કોલેજના વિદ્યાર્થીઓને પણ તમારા જવાબો ખૂબ સહજ હોય છે અને ખૂબ અમને પણ મજા પડી ગઈ. થેન્ક યુ ફોર આ તમે સમય કાઢીને અમારા પુસ્તક વાંચ્યું, એના વિશે વિચાર્યું, સવાલો કર્યા, આજે અહીંયા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે આ તમે જે અમારી જોડે સાઠમારી કરી અને આપણે જે યુટ્યુબ ઉપર મૂકશું એને લીધે બીજા યુવાનો પુસ્તકો વાંચતા થશે. અને આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ એ જ છે કે યુવાનો જે લોકો હમણાં વાંચવાનું ઓછું કરે છે, ગુજરાતી ભાષાઓ પ્રત્યે જરા અવગણે છે, તો એ લોકોને ગુજરાતી ભાષામાં અને ગુજરાતી વાંચનમાં ઇન્ટરેસ્ટ થાય. એટલે તમે પણ બહુ સારું કામ કર્યું છે. અને અને એક વસ્તુ મને બહુ આજના સેશન પછી મને બહુ ગમી કે મને એવું લાગે છે કે તમારા સવાલોને કારણે અમારા માઇન્ડમાં વધારે ક્લેરિટી આવી છે લેખન પ્રત્યે.
એટલે એ માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે દર્શક મિત્રો.